અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છે સ્ટાન્ડર્ડ 10th ની અંદર યુનિટ નંબર 1 છે અગેન્સ્ટ ધ ઓડ, એટલે કે પ્રવાહની વિરુદ્ધ. કોઈ એક આપણે પ્રવાહ જતો હોય તેની સાથે કામ કરીએ તો કોઈ આપણી ટીકા નહીં કરે, નિંદા નહીં કરે, પરંતુ જે પ્રવાહ જતો હોય તેના વિરુદ્ધ આપણે કોઈ કામ કરવાનું કરશું તો એ વિરુદ્ધમાં ગણાશે અને કોઈ આપણે સ્વીકારશે નહીં. એ જ રીતે આપણે પહેલા જોયું હતું દશરથ મંજીની આપણે સ્ટોરી જોઈ હતી કે એની પત્ની પહાડ ઉપર ચડતા પડી ગઈ અને એને કેન્સર દવાખાને ન પહોંચાડી શક્યા, એટલા કારણે મૃત્યુ પામ્યા. એટલે એને દશરથ મંજીએ શું કર્યું તો કે 22 વર્ષ મહેનત કરી અને રસ્તો બનાવ્યો કે સીધું ગામમાંથી શહેરમાં જઈ શકાય અને દવાખાનેની સુવિધા છે એ મળી શકે. તો એને આખા પ્રવાહની વિરુદ્ધ કહ્યું કે એને 22 વર્ષ એકલા હાથે કામ કરી અને રસ્તો બનાવ્યો ત્યારે પોતે છે આખા ગામને રસ્તો છે એની સુવિધા આપી શક્યા. એ જ રીતે અહીંયા આપણે નાની નાની બીજી 3 સ્ટોરી આપેલી છે. એક છે ટ્રેક્સ્ટ તાજનગર, એટલે કે તાજનગરમાં રેલવે સ્ટેશનને પટાને પાટાનાઈકા એક એની સ્ટોરી છે. બીજું છે સીતાપુર લાઇટ, કે સીતાપુરની અંદર લાઇટ કઈ રીતે આવી, અને ત્રીજું છે પલકડ પબ્લિક લાઇબ્રેરી. આ 3 એવા જ આપણે નાના નાના આપણે એક સ્ટોરી આપેલી છે કે અગેન્સ્ટ ધ ઓડ્સ, એટલે કે પ્રવાહની વિરુદ્ધમાં જઈ અને કોઈએ કોઈ કાર્ય કરેલું છે અને સફળ થયા છે એવું કે એવું નહીં કે પ્રવાહની વિરુદ્ધ જઈને ગયા છે અને છતાં પણ એનું કાર્ય સફળ નથી થયું, એ એકલા પડી ગયા એવું નથી. પ્રવાહની વિરુદ્ધ એ ગયા, બધાની વિરુદ્ધ જઈ અને એને કામ કર્યું અને સફળ થયા છે એવું આપણે અહીંયા આપણે બીજી 3 સ્ટોરી આપેલી છે. તો એમાં પહેલા જોઈએ આપણે તો કે ટ્રેક ટુ તાજનગર, એટલે કે તાજનગર જે છે ક્યાં આપેલું છે, હમણાં ક્યાં આવેલું છે જોઈએ આપણે તો કે તાજનગરના ટ્રેક્સ એટલે કે પાટાઓ તો કે છે. ફોર 25 યર્સ ધ રેસિડન્ટ ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. હવે તાજનગર છે એ ગામડું છે, તો શું કે છે ફોર 25 યર્સ 25 વર્ષથી ધ રેસિડન્ટ ઓફ તાજનગર, કે તાજનગરના જે રહેવાસીઓ છે એ શું કરે છે તો કે એના ગામમાં રેલવે સ્ટેશનના પાટાઓ માટે, રેલવે સ્ટેશન માટે એ લોકો માંગ કરતા રહ્યા છે કે અમારા ગામમાં રેલવે સ્ટેશનની જરૂર છે. લોબીડ એટલે કે પ્રયત્ન કરવો કે એના ગામમાં રેલવે સ્ટેશન સ્થપાય એ લોકો એ માટે એના જે રહેવાસીઓ છે એ હંમેશા પ્રયત્ન કરતા રહ્યા છે. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે એની ડિમાન્ડ છે, જ્યારે એની એ લોકોએ જે માગણી કહી દીધી કે અમારા ગામમાં રેલવે સ્ટેશન જોઈએ છે એ પૂરી ન થઈ, ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ. એ લોકોએ 25 વર્ષ માટે માગણી શરૂ રાખી કે અમારા ગામમાં રેલવે સ્ટેશન જોઈ છે, પણ એની માગણી છે એ સંતોષાણી નહીં, એને માનવામાં ન આવી. ત્યારે ગામના લોકોએ શું નક્કી કર્યું કે હવે આપણે આ મેટર છે એટલે કે જે રેલવે સ્ટેશન બનાવવાની જે કાંઈ પણ મેટર છે એને આપણે આપણા હાથમાં લઈ લઈ, અને શું કહે છે વોઝ નોટ મેટ ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ, એટલે કે પોતાના હાથમાં મેટર લઈ લેવાનું વિચાર્યું. ધે પુલ્ડ ઇન્ટુ 21 લાખ રૂપીઝ એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. અને એ લોકોએ શું કર્યું કે ગામમાંથી બધા વ્યક્તિ પાસેથી, કોઈને ફરજિયાત નહીં કે આટલા આપવાના આટલા આપવાના જ, પરંતુ જેને જેટલા પૈસા આપવા હોય, જેને જેટલા રૂપિયા આપવા હોય એટલા આપવાના, એ રીતે એ લોકોએ ગામમાંથી 21 લાખ એટલે કે 21 લાખ રૂપિયાથી એને ગામમાંથી ભેગા કર્યા અને તેઓએ જાતે જ ગામમાં રેલવે સ્ટેશન બનાવડાવ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. હવે ગામમાં જેટલા લોકો છે એમાંથી 3000 લોકો તો કેવા છે તો કે ખેડૂતો છે. પછી કે છે બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ, પણ બધાની અંદર આમ ક્યાંક ને ક્યાંક એવી જુનૂન હતું કે નહીં ગામમાં તો આપણે રેલવે સ્ટેશન જોઈએ જ છે એમ. ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, એટલે કે એ લોકોની જેટલી ક્ષમતા હતી કે આટલા પૈસા આપી શકે છે, કોઈ કોઈને ફોર્સ નહીં, પણ જેને જેટલા આપી શકતા હતા એની જેટલી ક્ષમતા હતી એટલા પૈસા બધાએ આપ્યા. રેંગિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75000 રૂપીઝ ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. એટલે શું કહે છે કે રેંગિંગ ફ્રોમ 3000 એટલે કે 3000થી ચાલુ કરીને ટુ 75000 75000 3000 રૂપિયાથી શરૂઆત થઈ અને 75000 રૂપિયા સુધીમાં લોકોએ છે બધાને એને ટૂંકમાં ડોનેટ કર્યા, એટલે કે દાનમાં હતા કોઈ 3000, કોઈ 5000, કોઈ 10000, તો કોઈ 75000, એવી રીતે બધાએ દાનમાં આપ્યા.
જે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન, એ લોકોએ શેના માટે પૈસા છે ડોનેટ કર્યા? તો કે સ્ટેશન બનાવવા માટે એ લોકોએ પૈસા ડોનેટ કર્યા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. અને એ લોકોએ ક્યારે એનું કન્સ્ટ્રક્શન કરવાનું ચાલુ કર્યું, એટલે કે એને બાંધવાનું ચાલુ કર્યું? તો કે જાન્યુઆરી 2008માં એ લોકોએ જે સ્ટેશન છે એને બાંધવાની શરૂઆત કરી. સેડ રણજીતસિંહ. આવું કોણ કે છે? તો કે ગામનો એક કોઈ વ્યક્તિ છે, રણજીતસિંહ એક કે છે, અ ફોર્મર વિલેજ સરપંચ. હવે ગામનો જે સરપંચ છે રણજીતસિંહ છે, એ કોણ છે? તો કે ગામનો સરપંચ છે. એટલે એ કે છે કે ગામમાં જેટલી વસ્તી છે ને, લગભગ 3000 લોકો તો ખેડૂતો છે. કોઈએ કોઈને ફોર્સ નથી કર્યો, જેને જેટલા પૈસા આપવા હોય એટલા એને સ્ટેશન બનાવવા માટે ડોનેટ કર્યા. એટલે એ રીતે એ લોકોએ 3000થી લઈ, કોઈએ 3000 તો કોઈએ 10000, એ રીતે કોઈએ 3000થી લઈ અને 75000 સુધીના પૈસા છે એને ડોનેટ કર્યા. એવી રીતે એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા, ગામના લોકોએ એને ડોનેટ કર્યા. એટલે આ લોકો જેની સરપંચ અને એની જે આખી ટીમ હતી એને શું કર્યું? તો કે એને રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી. ક્યારે? તો કે જાન્યુઆરી 2008માં એને રેલવે સ્ટેશન કન્સ્ટ્રક્ટ કરવાની શરૂઆત કરી. પછી કહે છે, ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગોરેગાંવ, દિલ્હી એન્ડ રેવા. હવે દિલ્હીનું એક ગામ છે ગોરેગાંવ, અને ગોરેગાંવની અંદરનું આ ગામડું છે તાજનગર. તાજનગર ક્યાંનું ગામડું છે? તો કે દિલ્હીની અંદર એક ગોરેગાંવ નામનો જે વિસ્તાર છે, અથવા તો એનું જે એક નાનું આમ થોડું શહેર છે, એનું ગામડું છે તાજનગર. હવે શું કે છે, ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગોરેગાંવ, દિલ્હી એન્ડ રીવા. હવે ગામમાં ઘણા ખરા લોકો એવા છે કે જેને ગામમાંથી ગોરેગાંવ જવા માટેની જરૂર હોય, દિલ્હી જવા માટેની જરૂર હોય, અથવા તો રીવા એનો આજુબાજુના જે મોટા શહેર હશે ત્યાં એને જવાની જરૂર પડે છે. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ. અને ગામમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેને કોલેજે જવા માટે પણ જરૂર હતી. ટીલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ ધ હલ્દી મંડી ઓર પાટલી ટુ ગેટ અ ટ્રેન. જો એને ગામમાં નથી આવતી ટ્રેન, એટલે એને શું કરવું પડે? જો એને ટ્રેન દ્વારા દિલ્હી, રેવાર કે ગોરેગાંવ જવું હોય તો એને કાં હલ્દી મંડી જવું પડે છે અને કાં પાટલી જવું પડે છે. શું કરવા? તો કે ટ્રેન પકડવા માટે. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અને બંને જે રેલવે સ્ટેશન છે એ શું છે? તો કે તાજનગરથી 6-6 કિલોમીટર દૂર છે. હવે જો એક તો એને ગામમાંથી જે તે જગ્યાએ જવું છે તે માટે કાં હલ્દી મંડી જવાનું છે અને કાં એને પાટલી, આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ જઈ અને પહેલાં એને બસ ટ્રેન પકડવી પડશે અને પછીથી એને જે જગ્યાએ જવું હોય છે, ગોરેગાંવ, દિલ્હી કે રેવા, એને જ્યાં જવું હોય છે પછીથી એ અહીંયા પહોંચી શકશે. પહેલાં તો એને 6 કિલોમીટરનું અંતર કાપી અને ટ્રેન પકડવા માટે જ હલ્દી મંડી કે રેવા જવું પડશે. એટલે એનું એક વચ્ચે તાજનગર ગામ હશે તો બૈસાડ એક એક સ્ટેશન હશે, એક સાઈડ હશે હલ્દી મંડી ને એક સાઈડ હશે પાટલી. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. બંને સ્ટેશન છે એ તાજનગરથી 6-6 કિલોમીટર દૂર છે. We thought when the railway lines passed through the village, we would have a station here. હવે ગામમાંથી રેલવે સ્ટેશન છે તો રેલવે સ્ટેશન નહોતું, રેલવે સ્ટેશન રેલવેના પાટા જતા હતા, એટલે કે ગામમાંથી ટ્રેન ચાલતી હતી પણ ત્યાં સ્ટેશન નહોતું, એટલે અહીંયા ટ્રેન ઊભી રહેતી હતી નહીં. એટલે જો એ લોકોને ખાલી એક રેલવે સ્ટેશનની જ જરૂર હતી કે અહીંયા રેલવે સ્ટેશન આવી જાય તો ટ્રેન ત્યાં ઊભી રહે, રેલવેના પાટા તો જતા જ હતા. એટલે શું કહે છે? We thought when the railway lines passed through the village, એટલે કે અમે લોકોએ વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન્સ છે, એટલે કે રેલવેના પાટા છે એ ગામમાંથી જાય છે, વી વુડ હેવ રેલવે સ્ટેશન હિયર, તો આપણે અહીં રેલવે સ્ટેશન હોવું જ જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન, પણ તે બની શક્યું નહીં. એ લોકોએ 25 વર્ષ સુધી એની માંગણી ચાલુ રાખી કે અમારા ગામમાં રેલવે સ્ટેશનની જરૂર છે, પણ એની લાગણી છે, સોરી એની માંગણી હતી, એને પૂરી થઈ નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. એ લોકોએ 1982 થી રેલવે સ્ટેશનની માંગણીની શરૂઆત કરી કે અમારા ગામમાં રેલવે સ્ટેશનની જરૂર છે, અને એ કન્ટિન્યુ એટલે કે સતત રીતે એ રેલવે સ્ટેશનની માંગ કરતા રહ્યા. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ
પણ રેલવે એટલે કે હવે રેલવેનું એક આખું બોર્ડ હોય ને કે એને જ્યાં રેલવે સ્ટેશન સ્થાપવું હશે ત્યાં એને પ્લેટફોર્મ બનાવવું પડશે, અને ટિકિટ લેવા માટેનું જે એક આખું બનાવવું પડશે, બધું એને વ્યવસ્થા કરવી પડશે. એટલે શું કે છે કે એ લોકો રેલવેમાં ગયા કે અમારે રેલવે સ્ટેશનની જરૂર છે, પણ રેલવેમાંથી એ લોકોને એવો જવાબ આપ્યો કે અમારા પાસે ફંડ્સ નથી, એટલે કે રેલવે સ્ટેશન બનાવવા માટે એ લોકો પાસે પૈસા નથી. સો ફાઇનલી વી ડિસાઇડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. અને શું કહે છે કે સો ફાઇનલી વી ડિસાઇડ એટલે કે અમે ફાઇનલી એટલે કે હવે અમે વિચારી જ લીધું કે ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, કે અમારી જે ડેસ્ટિની છે, અમારું જે કંઈ ભવિષ્ય છે, એ અમે જાતે જ કોતરશું, ક્રાફ્ટ કરશું, એટલે કે અમે જાતે જ બનાવશું, અમે જાતે જ કોતરશું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. હવે જે રેલવે સ્ટેશન બનાવવા માટેની જે આખી કમિટી નક્કી કરવામાં આવી હતી એમાંથી એક છે હુકમચંદ નામનો વ્યક્તિ છે. એ આ બધું કહે છે કે અમારા ગામમાં ઘણા બધા લોકો છે કે જેને રોજે ગોરેગાંવ દિલ્હી કે રેવાર જવું પડે છે, એના માટે એને ગામમાંથી 6 કિલોમીટર કા હલ્દી મંડી અને કા પાટલી સુધી એને ટ્રેન પકડવા માટે જવું પડે છે. ઘણા બધા કોલેજના વિદ્યાર્થીઓ રહે છે, એ લોકોએ 1982 થી રેલવે સ્ટેશન માટે માંગ કરી, પણ છતાં પણ એને કંઈ રિસ્પોન્સ મળ્યો નહીં. એટલે એ લોકોએ જાતે જ એનું ભવિષ્ય છે એ બનાવવા માટે નક્કી કર્યું. તો આવું બધું કોણ કહે છે? તો કે હુકુમચંદ છે, જે મેમ્બર છે કમિટીનો, એ કહે છે. પછી કહે છે, એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. હવે 1982 થી એ લોકો માંગ કરતા આવ્યા, પણ એનો કોઈ જ નિર્ણય આવ્યો નહીં. રેલવે સ્ટેશને ત્યાં ના પાડી દીધી કે અમે અહીંયા રેલવે સ્ટેશન બનાવશું નહીં. એટલે શું કર્યું? તો કે 2008 માં પંચાયતે રિઝોલ્યુશન કાઢ્યું, એટલે કે બીજો એક નવું એને વિચાર્યું કે આપણે આવું કરી શકીએ એમ. સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. એટલે એને શું કીધું કે જો આપણે રેલવે છે એ લોકો આપણા માટે રેલવે સ્ટેશન બનાવવા માટે અહીંયા સક્ષમ નથી, એ લોકો પાસે એટલા પૈસા નથી. They would do it for themselves and with their own money. એટલે શું કહે છે કે એ લોકો અહીંયા આપણા માટે રેલવે સ્ટેશન બનાવવા માટે તૈયાર નથી, એ લોકો પાસે પૈસા નથી, તો આ કામ આપણે આપણી જાતે જ કરવું પડશે આપણા માટે અને આપણા જ પૈસાથી. Soon an 11 member team was formed and the team started collecting money from villagers. પછી શું કર્યું કે આખા ગામને ભેગા કરી અને આ રીતે વાત થઈ ગઈ કે રેલવે વાળા છે આપણા માટે રેલવે સ્ટેશન બનાવવા માટે રેડી નથી, તો આપણે જાતે જ આપણા પૈસા વાપરી અને આપણું જ રેલવે સ્ટેશન બનાવીએ. એટલે હવે શું કહે છે? તો કે તરત જ એક 11 જણાની ટીમ છે એને ફોર્મ કરવામાં આવી, એટલે કે એને તૈયાર કરવામાં આવી, અને ગામમાંથી પૈસા છે એ કલેક્ટ કરવાના, એટલે કે ઉઘરાવવાના શરૂ કર્યા. પછી કહે છે, ઓન 7th January 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. શું કહે છે કે ઓન અ 7th January 2010, હવે એ લોકોએ 2008 માં એનું કન્સ્ટ્રક્શન છે ચાલુ કર્યું, January 2008 માં. એના રિઝલ્ટ તરીકે, એના પરિણામ તરીકે 7 January 2010 માં રેલવે સ્ટેશન છે એ બની ગયું ફર્સ્ટ રેલવે સ્ટેશન ઓફ ધેર એફર્ટ. એટલે કે એ જ લોકોની જ મહેનતથી પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું કે જેમાં રેલવે દ્વારા એક પણ રૂપિયો છે એ ખર્ચ કરવામાં આવ્યો હતો નહીં. ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. એટલે કે જ્યાંથી એને શું કર્યું, તો કે રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી ત્યારથી લઈને આખું પૂરું થઈ ગયું ત્યાં સુધીમાં રેલવેએ એક પણ રૂપિયો ખર્ચ ન કર્યો હોય એવું આ પહેલું રેલવે સ્ટેશન બન્યું. કોનું? તો કે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી. કન્ટ્રી એટલે કે આપણા દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન બન્યું કે જેમાં રેલવેએ એક પણ રૂપિયો ખર્ચ કર્યો હતો નહીં. તો આ હતા આપણે ટ્રેક ટુ તાજનગર, જે સીતાપુર લાઈફ સ્ટોરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.